નમસ્કાર દર્શક મિત્રો, હું જયાતી સ્વાગત કરું છું આપનું પોરબંદર લાઈવમાં. પોરબંદર લાઈવની શરૂઆત આજની હેડલાઇન્સથી. જામરાવલમાં મકાનમાં લાગી ભીષણ આગ, ગર્ભગૃહની સાથે રોકડ રકમ અને દાગીના પણ બળીને ખાક. વાઘેશ્વરી પ્લોટમાં ગટરોના પાણી બોરના પાણી સાથે ભળ્યા, દૂષિત પાણીથી સ્થાનિકો ત્રસ્ત. પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા વસંત પંચમીની ઉજવણી, મા સરસ્વતીની પૂજા અર્ચના કરાઈ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. દેવભૂમિ દ્વારકાના જામરાવલ ગામે ભારવાડા પાડા વિસ્તારમાં શનિવારની રાત્રિના આગની ઘટના બની હતી. એકલવાયુ જીવન જીવતા એક વૃદ્ધાના મકાનમાં આગ લાગી હતી, જેમાં ઘર વખરીની સાથે રોકડ રકમ અને સોનાના ઘરેણા બળીને ખાક થઈ ગયા હતા અને મકાન પણ ધ્વસ્ત થઈ ગયું હતું. જામરાવલના ભરવાડ પાડા વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા કડવીબેન ગોસ્વામી નામના વૃદ્ધાના મકાનમાં મોડી રાત્રિના આગ લાગી હતી. આગની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને વૃદ્ધાને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગમાં રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના બળીને ખાક થઈ ગયા હતા અને મકાન સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું હતું. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં કરી હતી. આગમાં વૃદ્ધાની મરણ મૂડી અને મકાન બંને બળી જતા તેમની હાલત દયનીય બની છે. ગઈકાલે એક એવો બનાવ બનેલ છે કે મારા જ વિસ્તાર વોર્ડ નંબર 4 અને મારા જ પાડામાં, એટલે કે ભરવાડ પાડાની અંદર એક સાધુ સમાજના ડોશીમાંનું એક મકાન કોઈ પણ કારણોસર આગ લાગવાથી બળી અને ખાક થઈ ગયેલ છે અને અમે પણ ડોશીમાને તાત્કાલિક બહાર કાઢી અને બચાવવામાં આવેલ છે અને રાવલ નગરપાલિકાના ફાયર ફાઇટરથી અમે આગ કાબૂમાં મેળવેલ છે. પણ આગ એટલી ભયંકર લાગેલી હતી કે કોઈ પણ જાતનું મકાનની અંદરથી ઘર વખરી કે કોઈ દર દાગીના કે રૂપિયા રોકડ કે કોઈ જાતનું કંઈ બચાવવામાં આવેલ નથી. તો જામરાવલમાં મોડી રાત્રિના આગની ઘટનાની પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આગના બનાવમાં વૃદ્ધાનું મકાન બળી ગયું હતું અને તે નોધાર બની ગયા હતા. આ વૃદ્ધાને સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. ક્યાં કારણોસર આગ લાગી છે તે અંગેની કોઈ વિગત બહાર આવી નથી. રજની ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, જામરાવલ. પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને લોકોએ ભૂગર્ભ ગટરના કનેક્શનો પણ લઈ લીધા છે. પરંતુ સમસ્યા એ છે કે હવે આ ગટરોમાંથી ગંદા પાણીનો નિકાલ થતો નથી અને તે ભૂગર્ભ જળ સાથે ભળી જાય છે. વાઘેશ્વરી પ્લોટમાં ગટરોના પાણી ભૂગર્ભના પાણી સાથે ભળી જતા લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. પોરબંદર શહેરમાં જૂની ગટર યોજના મૃતપાય બની ગયા બાદ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવામાં આવી છે, પરંતુ આ ગટરમાંથી ગંદા પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને ગટરોના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી બોર અને નગરપાલિકાની પાણીની પાઇપલાઇન સાથે ભળી જતા હવે ભૂગર્ભ જળ પણ દૂષિત બન્યા છે. વાઘેશ્વરી પ્લોટમાં આ સ્થિતિ સામે આવી છે, જેને કારણે લોકોને બોરના પાણીનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બન્યો છે. અમારે અહીંયા ભૂગર્ભ ગટરના કામકાજ ચાલુ હતા, એ કામકાજ પૂરા થઈ ગયા છે, પરંતુ અત્યારે બધા ગટરના પાણી ને બોરિંગના પાણી બધા એક થઈ ગયા છે, તેથી આ પાણીની અંદર કચરો ને ડોરું ને સખત વાસ આવે છે અને પાણી પીવા લાયક નથી, વાપરવા લાયક પણ નથી. તો આ પાણીનો હવે ક્યારે નિકાસ થશે, ક્યારે બધું વ્યવસ્થિત થશે, એના માટે કંઈક કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. આ ઘણા આ જ્યારથી ખોદ્યા છે ત્યાર પછી એક મહિનો સારું આવ્યું, ત્યાર પછી આમનામ ચાલુ જ છે. ઘણી કમ્પ્લેન કરી છે, પરંતુ આમાં કઈ ફેરફાર પડતો નથી. બધા હેરાન પરેશાન છે, હવે પાણી વગર કઈ કામકાજ થતું નથી. મીઠ પીવાનું પાણી જે આવે છે એ 3 દિવસ ચલાવે છે, પણ એ પીવા માટે પૂરતું થાય છે, 1/2 કલાકથી વધારે આવતું નથી, તેથી એના માટે કઈ કાર્યવાહી કરો તો એટલી વિનંતી કરું છું. વાઘેશ્વરી પ્લોટમાં છેલ્લા 6 માસથી લોકોએ ભૂગર્ભ ગટરનું કનેક્શન લઈ લીધું છે, પરંતુ ગટરોના પાણીનો હવે નિકાલ થતો નથી અને ભૂગર્ભમાં ઉતરતા બોરના પાણી દૂષિત બની ગયા છે. આ બાબતને નગરપાલિકાને રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. સેમાઈ લેવામાં નથી, ફરિયાદ ધોવામાં પણ કામ નથી આવતું અને ખાલી મોટર ચાલુ કરીએ તા તો એકદમ દુર્ગંધ આવે છે, તો ને પાછું નળ તો 4 દિવસે આવે તો
મેં રજૂઆત કરેલ છે, પાણીની બોટલ પણ મોકલાવેલ છે, ત્યાંથી કઈ જવાબ જ નથી આવ્યો. આવી જશે આવી જશે એવા આમ ખોટા આપણને પ્રોત્સાહન ને ઓલું આપે છે. વાઘેશ્વરી પ્લોટ વિસ્તારના લોકોએ એવું જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના શરૂ થઈ ગટરોના ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ જશે, પરંતુ ભૂગર્ભ ગટર જાણે નિષ્ફળ ગઈ હોય તેમ આ ગટરોના ગંદા પાણીનો નિકાલ થતો નથી અને બોરના પાણી સાથે ભળી જતા એટલી હદે દૂષિત પાણી આવી રહ્યું છે કે તે પાણીનો ઉપયોગ કરી શકાય તેમ નથી. પોરબંદરના વોર્ડ નંબર 6ના દૂધેશ્વર મંદિરવાળા વિસ્તારોમાં નગરપાલિકાના કહેવાથી આસપાસના તમામ લોકોએ હાઉસ કનેક્શન લઈ લીધેલ છે અને હાઉસ કનેક્શન લઈ લીધા પછી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ગટરના જે પાણી આ ભૂગર્ભ ગટરના આગળ જવા જોઈએ એ આગળ જતા નથી અને ઘર આસપાસ બ્લોક થઈ ગયું છે પાણી અને પોરબંદરના લગભગ વિસ્તારમાં આ સમસ્યા ઊભી થઈ છે અને નગરપાલિકા દ્વારા એવું દબાણ કરવામાં આવે છે લોકોને કે હાઉસ કનેક્શન લઈ લ્યો, પરંતુ હાઉસ કનેક્શન લીધા પછી પણ આ પાણી આગળ નિકાસ થતો નથી અને આ પાણી બોરિંગમાં ઉતરે છે જેને કારણે આ બોરિંગનું પાણી પીવા લાયક નથી કે વાપરવા લાયક નથી, જેને કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. તો વહેલી તકે આની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે. એક કનેક્શન દીઠ 3-4 હજાર રૂપિયા જેવો ખર્ચો લોકોએ કરેલ છે, પરંતુ હાઉસ કનેક્શનમાંથી પાણી આગળ જતું જ નથી, નિકાસ થતો નથી અને જે કાંઈ ટેકનિકલી ફોલ્ટ હોય એને દૂર કરો. અને આ કનેક્શન અંદાજે 6-7 મહિનાથી આ પરિસ્થિતિ ઊભી થઈ છે કનેક્શન લીધા પછી અને બોરિંગના પાણી સખત બગડી ગયા છે, જેથી નગરપાલિકા પોરબંદરને આ તમામ બાબતોથી વાફેક છે. જુદા જુદા નાગરિકો દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસર પણ આ બાબતથી વાફેક છે, છતાં પણ નાગરિકોની સમસ્યા હલ થતી નથી અને હાઉસ કનેક્શન લેવા માટે દબાણ કરવામાં આવે છે. આનું ટેસ્ટિંગ પણ થયેલ નથી ભૂગર્ભ ગટરનું, જેને કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી બોર સાથે ભળી ગયા છે. આ મુદ્દે અવારનવાર કોંગ્રેસે પાલિકાને રજૂઆતો કરી છે, પરંતુ દોષનો ટોપલો પાણી પુરવઠા ઉપર ઢોળી અને નગરપાલિકા હાથ ખંખેરી રહી છે. જો આને આ સ્થિતિ રહી તો પોરબંદરના ભૂગર્ભ જળ દૂષિત બની જશે અને પાણીની વિકટ સમસ્યા સામે આવશે. કિશન ચૌહાણ સાથે મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં ચાલુ ટ્રેને એક અજાણ્યો યુવાન નીચે પટકાયો હતો અને માથાના ભાગે તેમને ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોરબંદરના રાજીવનગર વિસ્તારમાં શનિવારની મોડી રાત્રિના ચાલુ ટ્રેને એક અજાણ્યો યુવાન નીચે પટકાયો હતો અને તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ અને રેલવે વિભાગનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. આ યુવાન કઈ રીતે ટ્રેનમાંથી નીચે પટકાયો તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઇન્કમટેક્સ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જ્વેલર્સને ત્યાં સર્વે હાથ ધર્યા બાદ સુભાષનગર રોડ પર આવેલા કાના ફૂડ્સમાં પણ આઈટી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ચ માસ પૂર્વે આઈટી દ્વારા જ્વેલર્સ અને ઉદ્યોગોમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. પોરબંદરમાં આશાપુરા જ્વેલર્સ બાદ સુભાષનગર રોડ પર આવેલ કાન ફૂડ્સ નામની ફેક્ટરીમાં પણ 2 દિવસ સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 20 કરોડનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. કાન વિચ્યુઅલ પ્રાઇવેટ લિમિટેડમાં કેટલાક બેનામી વ્યવહારો પણ સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ આઈટી વિભાગની ટીમ દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે વિધિવત રીતે ડિસ્ક્લોઝર અંગેની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ પોરબંદર શહેરમાં આઈટીના સર્વેને લઈને ભારે ચર્ચા જાગી છે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છયા ગીતાનગર વિસ્તારમાં રહેણાંક મકાન નજીક જર્જરિત વીજ પોલ જોખમી બની ગયો છે. અવારનવાર વીજ વાયરનું ચપલું પણ પડવાની ઘટના સામે આવી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા અહીં સમારકામ કરવાની માંગ પણ સ્થાનિકોએ કરી છે. પોરબંદર શહેરના કેટલાક વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો અને વીજ પોલ અકસ્માત નોતરી શકે છે.
છાયાના ગીતાનગર વિસ્તારમાં રહેતા રામભાઈ ઉડેરાના રહેણાંક મકાન નજીક વીજ પુલ આવેલો છે અને આ વીજ પુલ હવે જર્જરિત બની ગયો છે. થોડા દિવસો પૂર્વે વીજવાયરનું ચપલું પડવાની પણ ઘટના બની હતી. આ જર્જરિત વીજ પુલ ધરાશાય થાય અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે અમે લગભગ છેલ્લા 30 વર્ષમાં રહી અમે અને આ જે મકાન માલિક જે છે એ જ્યારે પ્લોટ લીધો એ પહેલાં એ આ થાંભલો પડી ગયેલો હતો એટલે એ કોઈ રે એ માટે કોઈ ઓબ્જેક્શન કોઈ ઉઠાવે ને કોઈ ને આવ્યા પછી હવે એના જે બે બાળકો વિસ્તાર થવાનો છે તો એ બે બાળકો થયાની પછી થાંભલો બાજુમાં ને આખો જર્જર થઈ ગયેલો છે અને ઉપરથી જે ચીનાઈ માટીનું જે ચપલું આવે એ તૂટ્યું. બાપા રહી ગયા માથે પડવાનો હતો. પછી પણ એમ કે એ લોકોએ પણ ફરિયાદ કરી છે મૌખિક એમ, પણ એમાં કોઈને જવાબ આપેલ નહીં. ને હું એક વખત અહીંયા એની પીજીવીજીની ઓફિસ પણ ગયો હતો એમ કે ત્યાં મેં આખા આવેદનપત્ર આપ્યું હતું ને, પણ એમાં પણ એમ કે કોઈ પણ જાતનો એમ કે જવાબ આપ્યો નહીં. છાયા ગીતાનગર વિસ્તારમાં રહેણાંક મકાન નજીક રહેલો જર્જરિત વીજ પોલ દૂર કરવા માટે સ્થાનિકોએ અનેક વખત પીજીવીસીએલને રજૂઆતો કરી છે, છતાં તંત્ર હજુ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. કિશન ચૌહાણ સાથે મિલન ઠકરાળ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મૂળ પોરબંદરના અને હાલ રાજકોટ સ્થાયી થયેલા જાણીતા તબીબ ડોક્ટર નીતિનલાલ અને રીનાલાલના પરિવાર દ્વારા પોરબંદરની શ્રીનાથજીની હવેલી ખાતે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધ્વજારોહણ મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પોરબંદરમાં વર્ષો સુધી મનન હોસ્પિટલના માધ્યમથી તબીબી ક્ષેત્રે ભારે લોક ચાહના મેળવનાર ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલ દ્વારા રાજકોટ ખાતે મનન ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટમાં તબીબ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જી અને હવે અમદાવાદ ખાતે પણ મનન ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરનો પ્રારંભ ગત તારીખ 27 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે. આ નવા સોપાન બાદ પરિવારના મોભી સ્વર્ગસ્થ જીવનદાસ જેઠાભાઈ લાલ અને સ્વર્ગસ્થ નાનુબેન જીવનદાસ લાલના આશીર્વાદથી ડોક્ટર નીતિનલાલ અને ડોક્ટર રીનાલાલ પરિવાર પોરબંદરની શ્રીનાથજી હવેલી ખાતે નૂતન ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઢોલ શરણાઈ સાથે ધ્વજાજીની પધરામણી કરવામાં આવી હતી, ત્યારબાદ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શ્રીનાથજી બાવાની દયાથી આજે જે મનોરથ અને ધ્વજાનો પ્રસંગ કરવાનો અમને જે અવસર મળ્યો છે એ બદલ ખરેખર ભગવાનના અમે આભારી છીએ. પોરબંદરના સર્વે મિત્રોનો કોઈ પણ જાતના ફોર્માલિટી વગર જે હાજરી આપી અને અમને સાથ સહકાર આપેલ છે એવો જ સાથ સહકાર ભવિષ્યમાં કોઈ પણ કાર્ય પ્રસંગે આપે એવી અમારી નમ્ર વિનંતી. અમે અહીંયા જે પોરબંદર શ્રીનાથજીની હવેલીએ અવસર મળ્યો છે શ્રીજી બાવાની ત્યાં ધજા ચડાવવાનો અને અહીંયા બધા જે આવીને અમને સાથ સહકાર આપ્યો એના બદલ અમે સૌના આભારી છીએ. શ્રીજી બાવાની કૃપા આપણા બધા પર બની રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. મનન હોસ્પિટલ રાજકોટના ડોક્ટર નીતિનલાલ અને રીનાલાલ પરિવાર દ્વારા નૂતન ધ્વજારોહણના કાર્યક્રમમાં મહાપ્રસાદીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે પોરબંદર શહેરના તબીબો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનો અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નીતિનલાલ અને રીનાલાલ દ્વારા રાજકોટ અને અમદાવાદ ખાતે મનન હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, છતાં તેઓ પોરબંદર પ્રત્યેનો પોતાની લાગણી વિસર્યા નથી. પોરબંદરના વિવિધ સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં તેઓનો સહયોગ હંમેશા રહ્યો છે. તેજસ પટેલ સાથે અક્ષિઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમી. શુભ કાર્યો માટે આ દિવસ વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે સરસ્વતીની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા સરસ્વતી માતાજીની પૂજા અર્ચના અને કલ્ચર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા દર વર્ષે દુર્ગા પૂજા અને વસંત પંચમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. આજે વસંત પંચમીના દિવસે બંગાળી પરિવાર દ્વારા માં સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. 2 દિવસ સુધી સરસ્વતી માતાજીની પૂજા અર્ચના આરાધનાની સાથે સાથે આજે વસંત પંચમીના દિવસે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ શાસ્ત્રી ભરતભાઈ ભટ્ટ છે. આજે માં સુદ પાંચમ એટલે કે વસંત પંચમી માં સરસ્વતીની પૂજા ઉપાસના આરાધનાનો શુભ દિવસ માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન જે બાળકો જે કંઈ માં સરસ્વતીની કૃપાથી જે કંઈ વિદ્યા પ્રાપ્તિ કરે છે એને માટે દરેક બાળકો, સ્ટુડન્ટો, વિદ્યાર્થીઓ માટે થેન્ક યુ કહેવા માટેનો એક આ સરસ મજાનો દિવસ છે. આજે પોરબંદરની અંદરમાં બંગાળી સમાજ દ્વારા હર વર્ષની માફક આ વર્ષે પણ
માં સરસ્વતીની પૂજા, રચના, હવન, યજ્ઞ, મહાપ્રસાદ આવું બધું આયોજન કરેલું છે. એની સાથે અનેક પ્રકારની બંગાળી સમાજ દ્વારા એક્ટિવિટી કરવામાં આવે છે, એમાં ડ્રોઈંગ કોમ્પિટિશન, એટલે ટૂંકમાં બાળકોને જે જે પ્રવૃત્તિની અંદરમાં રસ હોય એ રીતની અહીંયા પ્રવૃત્તિ કરવામાં આવે છે. બંગાળી પરિવારના બહેનોએ એવું જણાવ્યું હતું કે વસંત પંચમીના દિવસે બંગાળમાં માં સરસ્વતીની પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તે મુજબ અહીં પોરબંદરમાં વસતા બંગાળી પરિવાર દ્વારા માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને વિદ્યાભ્યાસનો પ્રારંભ કરનાર બાળકોને પણ અહીંથી અભ્યાસનો પ્રારંભ કરાવવામાં આવે છે. એટલું જ નહીં, માં સરસ્વતીના ચરણોમાં પુસ્તક અર્પણ કરવામાં આવે છે અને વિશેષ ભોગ પણ ધરવામાં આવે છે. મતલબ કે સમજીએ 15-20 સાલ હો ગયે હમ સરસ્વતી પૂજા કર રહે હૈ. માતા કે ચરણો મેં હર સાલ હમ પૂજા કરતે હૈ, અર્ચના કરતે, હવન કરતે હૈ, ઓર પુષ્પાંજલિ દેતે હૈ. સાથ સાથ હમારા કલ્ચરલ પ્રોગ્રામ ભી હોતા હૈ. ઓર યે જો હમ કરતે હૈ, યે હમારા વેસ્ટ બંગાળ મેં, વેસ્ટ બંગાળ, બિહાર, ઓરિસ્સા, અસમ, એ સબ સ્ટેટ્સ મેં પૂજા હોતે હૈ. સ્કૂલો મેં ફંક્શન્સ હોતે હૈ, સ્કૂલો મેં કમ સે કમ, હા સ્કૂલ કોલેજ મેં કમ સે કમ 3-4 દિન સે ફંક્શન હોતા હૈ, ઓર હમ બહોત એન્જોય કરતે હૈ. ઓર હમારા જો ડ્રેસ કોડ હૈ, મતલબ બસંત પંચમી કા ડ્રેસ કોડ યલ્લો સાડી હૈ, યલ્લો ડ્રેસ હૈ, ઓર યલ્લો ફૂલ સે પુષ્પાંજલિ કરતે હૈ હમ. તો માતા કી પૂજા બહોત દિલ સે કરતે હૈ, ઓર માં હમે, હા માં હમે બહોત આશીર્વાદ દેતી હૈ, ઓર હમ માતાજી કો હમેશા યહી પ્રાર્થના કરતે હૈ કે હમે સદબુદ્ધિ દે, જ્ઞાન દે, વિદ્યા દે. પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા વસંત પંચમીની ઉજવણીને લઈને બાળકો માટે ચિત્ર સ્પર્ધાની સાથે સાથે બંગાળની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બંગાળી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેજસ પટેલ સાથે અક્ષિઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમાચાર સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. જામરાવલમાં મકાનમાં લાગી ભીષણ આગ, ગર્ભગૃહની સાથે રોકડ રકમ અને દાગીના પણ બળીને ખાક. વાઘેશ્વરી પ્લોટમાં ગટરોના પાણી બોરના પાણી સાથે ભર્યા, દૂષિત પાણીથી સ્થાનિકો ત્રસ્ત. પોરબંદરમાં બંગાળી પરિવાર દ્વારા વસંત પંચમીની ઉજવણી, માં સરસ્વતીની પૂજા અર્ચના કરાઈ. ફરી મળીશું પોરબંદર લાઈવમાં, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Thank you.